राजकोट खाते ना कॉम्प्यूटर बिल्डिंग सेमिनार हॉल हेमु गढ़वी हॉल नी सामे एवीपीटीआई टागोर रोड राजकोट खाते नवीन प्रोजेक्ट्स तथा स्टार्टअप स्पर्धानु सन्मान कार्य करवामां आव्यो हतो, जेमां मुख्य मेहमान तरीके श्री जीटा पंड्या आईएएस टेक्निकल शिक्षण नियामक गांधीनगर, गेस्ट ऑफ ओनर तरीके डॉक्टर धीमंत व्यास हाजर रह्या हता। अहेवाल विजय मकवाणा। जीटी पंड्या, कमिश्नर टेक्निकल एजुकेशन, गवर्नमेंट ऑफ गुजरात, शिक्षण विभाग। आज अमे लोको जे स्टेट गवर्नमेंट नी एसएसआईपी पॉलिसी छे कि जे 2017 थी 2022 सुधी नी पॉलिसी छे, जे अंतर्गत स्टूडेंट ने स्टार्टअप अने इनोवेशन माटे अमे लोको कोईपण स्टार्टअप शुरू करे तो गवर्नमेंट एमने तमाम एक खर्चो स्टेट गवर्नमेंट आपे छे। तेवी ज रीते जे इंस्टिट्यूट छे, कॉलेज छे, ए प्राइवेट यूनिवर्सिटी होय के सरकारी यूनिवर्सिटी होय, તેમને 40 લાખ થી લઈને 1 કરોડ સુધીનું ફંડ આપે છે અને તેનો તમામ યુઝ સ્ટાર્ટઅપ માટે, સ્ટુડન્ટ માટે જ કરવાનો હોય છે। જે સ્ટાર્ટઅપ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં આ સમય દરમિયાન થયા હતા, તેમની એક ઇન્ટરનલ કોમ્પિટિશન અમે અહીંયા રાખવામાં આવેલી હતી, જેમાં જીપી ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ અને એવીપીટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ એક ટુર્નામેન્ટ યોજવામાં આવેલી હતી, જેમાં જે 63 જેટલા સ્ટાર્ટઅપે ભાગ લીધેલો હતો અને તેમાં જે લોકોએ સારો દેખાવ કર્યો છે, જે સ્ટાર્ટઅપ કે જે કોમર્શિયલ એન્ડ સુધી પણ જઈ શકે છે, તેમને અમે લોકો ઇનામ વિતરણ કરવા માટે આજે જઈ રહ્યા છીએ અને તેના માટે આ ફંક્શનનું આજે આયોજન કરેલું છે। જે વિદ્યાર્થીઓ છે એ 30 ટીમોએ ભાગ લીધો હતો, કોવિડની ગાઈડલાઈન પ્રમાણે તમામનું પાલન કરી અને આ કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી અને જે સ્ટાર્ટઅપનો દેખાવ જ્યુરી દ્વારા સર્વશ્રેષ્ઠ આકલન કરવામાં આવેલો છે તેમને આજે એવોર્ડ અત્યારથી અમે લોકો આપવાના છીએ। ગુજરાત રાજ્યના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત અલગ અલગ સંસ્થાઓને ગ્રાન્ટ આપવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ એવો છે કે વિદ્યાર્થીઓમાં જે ઇનોવેશન સ્કિલ્સ છે એ બહાર લાવવાનો, વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કરે એને સપોર્ટ કરવાનો। તો 3 સંસ્થા ભેગી મળીને, એમાં એવીપીટી રાજકોટ, ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, આ 3 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાંથી વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું। તો અલગ અલગ સંસ્થાઓએ એમના પોતાના પહેલાં 3 સારા પ્રોજેક્ટ્સ છે એનું નોમિનેશન કર્યું હતું અને એની કોમ્પિટિશન એવીપીટીઆઈ ખાતે યોજવામાં આવેલી હતી। આ કોમ્પિટિશનની અંદર જે એક્સપર્ટ્સ છે, એકેડેમિક્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ છે, એને અલગ અલગ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી અને એમાંથી બેસ્ટ જે પ્રોજેક્ટ્સ ગણાય, જે 10 પ્રોજેક્ટ્સ છે, એના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે અત્રે અહીં યોજવામાં આવશે અને એના મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી જીટી પંડ્યા સાહેબ આઈએએસ એ આજે ઉપસ્થિત રહેવાના છે અને વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવાના છે। હું ડૉક્ટર સી એચ વિઠલાણી, પ્રિન્સિપલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ છું। માયસેલ ડૉક્ટર કોટક પરેશ, પ્રિન્સિપાલ સરકારી પોલિટેકનિક રાજકોટ। આજરોજ સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીને ભણતર સાથે પોતાને અંદર રહેલી એક ઇનોવેટિવ સ્કિલને એક તક મળે એ હેતુથી સરકાર દ્વારા SSIP સ્ટાર્ટઅપ અને અન્ય એક્ટિવિટી માટે વખતોખત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, જેમાં વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવતા હોય છે। આવા બધા પ્રોજેક્ટની કોમ્પિટિશન અમારી રાજકોટની 3 સંસ્થા વતી સંયુક્ત રીતે એવીપીટીઆઈ રાજકોટમાં રાખવામાં આવેલી હતી। આ 3 સંસ્થા પૈકી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ, એવીપીટીઆઈ રાજકોટ અને ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટના વિદ્યાર્થીઓએ, જેઓએ SSIPની ગ્રાન્ટ અંતર્ગત પોતાના પ્રોજેક્ટ બનાવેલા હોય, સ્ટાર્ટઅપ કે ઇનોવેશનની અંદર પોતે પ્રોજેક્ટ બનાવેલા હોય, તેની કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી। આ કોમ્પિટિશનમાં 12 પ્રોફેશનલ અને ફિલ્ડના એક્સપિરિયન્સ જ્યુરી દ્વારા અમે એનું મૂલ્યાંકન કરાવવામાં આવેલું હતું અને આજરોજ એ દરેક પ્રોજેક્ટમાંથી પ્રથમ 3 વિદ્યાર્થીને
પારિતોષિત આપવામાં આવશે. આજના અમારા મુખ્ય મહેમાન ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર સાહેબ શ્રી જીટી પંડ્યા સાહેબ, આઈએએસ ઓફિસર, જે આજરોજ અહીંયા આ બધા વિદ્યાર્થીઓને પારિતોષિત આપી મોટિવેટ કરી અને ઉત્સાહિત કરશે. થેન્ક યુ. ડૉક્ટર ધીમંત વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. ગુજરાત સરકારના SSIP પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ વિભાગમાંથી, રાજકોટ ઝોનમાંથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને જેમાં તેમણે સારી પ્રગતિ કરેલી છે તેવા વિદ્યાર્થી અથવા ગ્રુપોને આજે રાજ્ય સરકારના GTU મારફતે અને અત્રે કમિશનર શ્રીની ઉપસ્થિતિમાં જે આ AVPT કોલેજ ખાતે તેમના ફેસિલિટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તે બદલ હું આપ સૌને અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ આમાં ભાગ લીધો હતો એ સૌને અભિનંદન આપું છું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની તરફથી અમે આ પ્રકારના સ્ટાર્ટઅપ્સને વિદ્યાર્થી દ્વારા જે થયેલ છે તેને આવકારીએ છીએ. જે શોધ અથવા પહેલ અમને વીજના એફિશિયન્ટ ઉપયોગમાં, વીજની ચોરી અટકાવવામાં તેમજ વીજના મીટરિંગમાં અમને વધારે ઉપયોગી થાય, વીજના બિલિંગમાં અમને ઉપયોગી થાય તેવા પ્રકારના જો સ્ટાર્ટઅપ્સ થશે તો તેમને સરકારની સ્કીમ દ્વારા મળતી સહાય ઉપરાંત અમારા પાસે જે CSRની જોગવાઈ હોય છે તેમાંથી પણ તેમને સપોર્ટ કરવાનું અમે આયોજન કર્યું છે. આ પ્રકારે વિદ્યાર્થીઓ આગળ આવે અને એમાં ભાગ લે અને રાજ્ય સરકારને તથા સમાજને ઉપયોગી બને અને તેમને પોતાનું સ્ટાર્ટઅપ ડેવલપ કરી અને તેઓ પણ તેમની કારકિર્દીમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.